વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રાશિ મંડળની વાત કરીએ તો મેષ રાશિની વાત કરીએ જેના અક્ષર છે અલય મેષ રાશિવાળા જાતકોને વેપારમાં આજે સારા લાભની સંભાવનાઓ પ્રબળ બને છે સંતાન વિશે કોઈ પણ પ્રકારના ચિંતા હશે તો આજના દિવસ માટે દૂર થશે કોઈપણ કાર્ય વિવાદવાળા હશે તો એ કામકાજમાં સારા લાભની શક્યતાઓ આજે દેખાય છે મતલબ વિવાદ કરવો એવું જરૂરી નથી પણ કદાચ જો આ બેલ મુજેમાર આવી વાત થાય તો પણ ટેન્શન લેવાની જરૂર નથી રોકાણ એક સારો ફાયદો પણ આજના દિવસ માટે કરાવે માતાજીને યાદ કરો સવારમાં સુખડીનું નિવેદ માતાજીને ધરાવો અને એમ રીમ કલીમ ચામુંડા વિષય મંત્રની એક બાળા કરો દિવસ તમારો આનંદમાં રહેશે પ્રસાદ લેજો અને બધાને વહેંચજો તમારા માટે સાતનો અંક લાભ કરાવડાવશે સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે વાત વૃષભ રાશિની કરીએ તો જેના અક્ષર બ બહુ છે મિત્રો જે કૌટુંબિક મતભેદ રહેવાની શક્યતાઓ દેખાય છે પરિવારમાં ક્યાંક ને ક્યાંક કૃતિનો થોડો અભાવ દેખાશે ખાસ કરી ભાગીદારીવાળા કોઈપણ પ્રકારના કામકાજ કરતા હોય તો પાછો સારો લાભ દેખાઈ રહ્યો છે તમારા પ્રભાવથી શત્રુઓ પરાસ્ત થશે સંતાન પક્ષે કોઈ પણ ચિંતા હોય આજના દિવસ માટે દૂર થાય તેવી શક્યતાઓ પણ આજે પ્રબળ બની રહી છે ખીર અથવા તો સાબુદાણાની ખીર બનાવી અને માતાજીને પ્રસાદ ધરાવો પણ ધરાવતી વખતે ગુલાબની પાખડી ઉપર મૂકવાનું ભૂલતા નહીં અને ઓમ રીમ નમઃ ઓમ રીમ નમઃ આ મંત્રની અગિયાર માળા કરીને પછી પ્રસાદ તમે લો ઠંડક આપશે પ્રસાદ અને સાથે સાથે સારું પુણ્ય પણ પ્રાપ્ત થશે તમારા માટે બે નોક લાભ કરાવડાવે સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે વાત મિથુન રાશિની કરીએ કચ્છ ઘ મિથુન રાશિ છે મિત્રો કોઈ પણ નવો પરિચય આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે ખાસ કરી અત્યારે જે ઉનાળો ચાલી રહ્યો છે જો કે હમણાં ઠંડક થઈ પાછી પણ એમાં વાહન પોતે ચલાવવાનું હોય તો થોડીક કાળજી રાખવી પડશે માતૃ પક્ષે આર્થિક મદદ મળશે અથવા માતાના આશીર્વાદ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે સંતાનથી પણ કોઈ સારા સમાચાર મળે તેવા યોગ પણ ચંદ્રબળના આધારે આજે મિથુન રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે નજીકમાં પીપળો હોય તો જળ ચડાવો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરો દિવસ વધારે આનંદમય રહેશે સાથે સાથે તમારા માટે સાતનો અંક અને છનો અંક લાભ કરાવડાવશે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે જય ગણેશ મિત્રો આજે આપણા ભવિષ્ય દર્શનમાં શનિ રવિ જેને આપણે દરરોજ સાંભળીએ છીએ અને એક દરેકને માર્ગદર્શન પૂરું પાડે છે ભવિષ્ય દર્શનના માધ્યમથી અમારો તો એ નાનો ભાઈ છે ભાઈ સમાન છે એવા મુકુંદભાઈ પંડ્યા બધા જ તમે ઓળખો છો એમને બહુ સારી રીતે ઓળખો છો આજે એમની જન્મ તારીખ છે તો એમને વિશ કરી લેજો એમનો મોબાઈલ નંબર તો તમારી પાસે હશે જ જેના કારણે આવાના આવા એક સારા સુભત્વને આપવાવાળા આપણા માટેના કાર્ય કરતા રહે પોતાની પાસે જે જ્ઞાન છે પોતાની પાસે જે વિદ્યા છે એ આપણા સૌ વચ્ચે વહેંચતા રહે અને પરમાત્મા એમના જીવનમાં એક નવી ઉર્જા આપે આવી પ્રાર્થના પણ કરજો સાથે સાથે વિશ કરવું હોય તો આપણી પાસે મોબાઈલ તો છે જ એને લગાવીને પણ વિશ કરી શકો છો એમને આશીર્વાદ લઈ શકો છો વાત હવે કર્કરાશિની કરીએ મિત્રો જેના અક્ષર ડ છે કર્ક વાળા જાત્રકોને યાત્રા પ્રવાસના સારા યોગ દેખાઈ રહ્યા છે વિવાદિત કાર્યની અંદર એક સારો વિજય થયા છે પણ નવા કામકાજમાં એક સારું લહેણું દેખાઈ રહ્યું છે ધર્મશ્રદ્ધામાં વૃદ્ધિ થાય એવા યોગ બની રહ્યા છે પણ હવે ધર્મશ્રદ્ધામાં વૃદ્ધિ જોઈતી હોય તો ભગવાનના દર્શન તો કરવા પડે તો નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો માતાજીના મંદિરમાં જાઓ સરસ મજાનો એક હાર લેતા જાઓ માતાજીને ચડાવો માતાજીને ચૂંદડી ચડાવો માતાજીને પગે લાગો ખૂબ જ સારી સફળતા અપાવશે તમારા માટે ચાર રંગ લાભ અને સુકરવંતો રહેશે સાથે સાથે મરુણ અને સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે સિંહ રાશિ મ અને ટ અક્ષરવાળા જાતકો સિંહ રાશિના જાતકો છે મિત્રો સામાજિક કાર્યની અંદર એક સારી લોકપ્રિયતા આજના દિવસ માટે જળવાય તેવા યોગ બની રહ્યા છે માનસિક શાંતિનો એક સારો અનુભવ પણ આજના દિવસ માટે થશે મહેમાન સ્નેહીજનોની મુલાકાત આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે વ્યાપારની બાબતની અંદર થોડું મધ્યમ દેખાઈ રહ્યું છે તો સાચવીને વ્યવહાર અને વ્યાપારમાં થોડું ધ્યાન રાખીને કામકાજ કરવું વધારે સારી સફળતા જોઈતી હોય તો એક જ કામ કરવું શું નજીકમાં કોઈ ગાય માતા હોય તેને ગોળ ખવડાવો માતાજીના દર્શન કરો રીમ ગવૈ અને મહામંત્રનો જાપ કરો પ્રદક્ષિણા જો થાય તો પ્રદક્ષિણા માતાજીની કરો ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે તમારા માટે પાંચનો અંક લાભ કરતા રહેશે સાથે સાથે મરૂણો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે કન્યા રાશિની વાત કરીએ તો પઠોન એનો અક્ષર છે કન્યા રાશિના મિત્રો આજે મનગમતા પણ કાર્ય કરવાના હોય તો કરજો કારણ કે એમાં રુચિ વધશે તમારી શત્રુઓ દ્વારા તો લાભ મળવાનો જ છે આર્થિક સમસ્યાઓ કદાચ જો હોય તો થોડી હળવી બનશે કોઈપણ પ્રકારના વિવાદિત કાર્ય હોય તો તમે એમાં વિજય પ્રાપ્ત કરી શકશો કારણ કે આજનો દિવસ તમારા માટે મા દુર્ગાની કૃપાથી સારો જઈ રહ્યો રહે પણ એના માટે માતાના આશીર્વાદ જરૂરી છે તમારા ઘરની અંદર મુખ્ય દ્વારે તમે આસો પાલવનું તોરણ બાંધો માતાજીને યાદ કરો અને દર સપ્તમીના દિવસે તોરણ તમે બદલાવો શુક્લ પક્ષની ખૂબ જ સારો લાભ થવાનો છે તમારા માટે પીળો અને લીલો રંગ લાભ કરાવડાવશે છ રંગ તમારા માટે ભાગીશાળી ગણાશે બદલવાની જરૂર પણ ના પડે એવું બને જય ગણેશ વાત તુલા રાશિની કરીએ ર અને ત અક્ષરવાળા જાતકો તુલા રાશિના જાતકો છે ધંધાની અંદર કોઈપણ કાર્ય મહત્વના હોય તો આજના દિવસ માટે થાય તેવી શક્યતાઓ વધારે પ્રબળ બની રહી છે જીવનસાથી સાથે કદાચ થોડો મતભેદ આજના દિવસ માટે રહેશે યાત્રા પ્રવાસમાં વિઘ્નોની સંભાવનાઓ પણ દેખાય છે એનો મતલબ થોડું સાચવીને કામકાજ કરવું મહત્વાકાંક્ષા પૂર્તિનો એક સારો અવસર આજના દિવસ માટે મળે તો એ અવસરનો લાભ પણ લેવો એ તમારે જરૂરી છે વર્તમાનને વધારે સારો બનાવવા માટે મા ભગવતી દુર્ગાનું એક એક સ્તોત્ર સરસ મજાનો એક શ્લોક છે શરણાગત દિનાર્ત્ર પરિત્રાણ પરાયણે સર્વસ્યાતિ હરે દેવી નારાયણી નમોસ્તુ તહે આ મંત્ર આજે એકસો ને આઠ વખતે એક માળા કરો તુલસીની માળા હશે રુદ્રાક્ષની માળા હશે તો ચાલશે પણ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે સફેદ રંગ અથવા દૂધીયો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે સાતનો અંક તમારા માટે આજે સુકનવંતો રહેશે વાત આપણે વૃશ્ચિક રાશિની કરીએ જેના અક્ષર ન અને યો છે વૃશ્ચિક રાશિવાળા જાતકોને કોઈપણ પ્રકારના રોકાણ કરવાના હોય તો આજના દિવસ માટે જો યોગ્ય રીતે કરવામાં આવે તો લાભની સંભાવનાઓ પ્રબળ બને છે સાથે સાથે આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય આજના દિવસ મળે કૌટુંબિક કાર્યમાં એક સારા વિશેષ યોગ આજે બની રહ્યા છે કોઈ નજીકના ભવિષ્યમાં સારા કામકાજ કરવાના હોય તો આજેનું આયોજન કરી શકાશે યાત્રા કરવાની હોય પ્રવાસ કરવાનો હોય તો થોડી તણાવની સંભાવનાઓ પણ છે તો થોડુંક સાચવીને કામકાજ કરવું એ પણ જરૂરી છે ઘરમાં બનાવેલી કોઈપણ મીઠાઈ ખાસ કરી ઘઉં ગોળ અને ઘીમાંથી બનાવેલી હોય અને માતાજીને પ્રથમ પ્રસાદ તરીકે ધરાવો ત્યારબાદ પોતે પ્રસાદ ગ્રહણ કરો વધારે સારી સફળતા પણ અપાવે લાલ અને મરુણ રંગ આજના દિવસ માટે ભાગ્યશાળી ગણાશે આઠનો અંક તમારા માટે સુકનવંતો રહેશે ધન રાશિ ભ ધ ફ અને ઢ મિત્રો ધન ધનરાશિવાળા જાતકોને આજે વાહન વ્યવહારથી થોડું સંભાળીને કામકાજ કરવું પડશે નાના મોટા રોકાણમાં થોડી સાવધાની પણ રાખવી પડશે કામકાજની અંદર સામાન્ય વિઘ્નોની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે પણ માતાના આશીર્વાદ જો તમને મળે તો સમજી લો બધા જ કાર્ય સરળ બને તો માતા એટલે કુળદેવી પણ ખરા અને માતા એટલે જનની પણ ખરા તો આના આશીર્વાદ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે અને એના માટે એકસો આઠ પુષ્પની પાંખડી ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે આ મંત્ર બોલતા જાવ માતાજી ઉપર ચડાવતા જાવ અને એ પ્રમાણે કરેલી પૂજા તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે તમારા માટે પીળો રંગ ભાગ્યશાળી ગણાશે અને સાથે સાથે છનો અંગ તમને ખૂબ જ સુકનવંતો રહેશે જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હેલો જય ગણેશ ભાવનાઓ પણ પ્રબળ બને છે રોગ ઋણ અને વિવાદ આ ત્રણથી સાચવીને કમકાજ કરવું પડશે સંતાનોના કાર્યમાં ચોક્કસ એક સારી સફળતા પણ પ્રાપ્ત થાય વધારે આજના દિવસને સફળતા આપવી હોય તો શું કરવાથી સારો લાભ થાય તો એક જ વસ્તુ છે નજીકમાં કોઈ આંકડો હોય તો ત્યાં ગોળનું પાણી પધરાવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરીને સંકટનાસ્થ ગણેશને પાઠ કરવી પછી કામકાજની શરૂઆત કરજો આજના દિવસ તમારા માટે ખૂબ જ આનંદમય રહેશે તમારા માટે એકનો અંક લાભ કરાવડાવે મરુણ રંગ ભાગ્યશાળી તો ઘણા છે હવે વાત કરીએ કુંભ રાશિની અક્ષર જેના ગ અને સ છે એવા કુંભ રાશિવાળા જાતકોને મિત્રો આજે ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવું પડશે ખાનપાનમાં થોડી સાવધાની રાખવી પડશે વેપારમાં ભાગીદારીથી લાભની શક્યતાઓ પ્રબળ બને છે કાર્યક્ષેત્રની અંદર પરિવર્તનના સારા યોગ બને છે સારા કામકાજની અંદર યાત્રાના યોગ પણ આજના દિવસ માટે કુંભ રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે અથવા યાત્રાનું આયોજન કરો ખૂબ જ સફળતા અપાવશે તમારા માટે બેનો અંગ લાભ કરાવડાવશે સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે આજના દિવસ માટે નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો જો ગુલાબનો હાર ચડાવી શકાય તો ચડાવજો અથવા ગુલાબના પુષ્પ દ્વારા માતાજીની પૂજા કરજો સારો લાભ થવાનો છે મીન રાશિ દ ચ જ અને થ જીવનસાથી સાથે થોડાક તણાવની શક્યતાઓ મિત્રો થોડી દેખાય છે સાચવીને જીવનસાથી સાથેના વ્યવહારમાં ધ્યાન રાખવું પડશે કોઈપણ પ્રકારના વિવાદના કાર્યોમાં વિશેષ લાભ થાય ગુસ્સા ઉપર થોડોક સંયમ રાખજો સગા સંબંધીઓથી લાભ થવાની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે તમારા માટે ચાર રંગ લાભ કરાવડાવે સફેદ અને દુધીયોનો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે કોઈપણ સારા કામ કરતા પહેલા થોડી